નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 માં આપણે ગુણાકાર અને ભાગાકાર ની રીતો માં લોખંડ દાખલા 4 છે જેનો ગયા પીરિયડ માં અભ્યાસ કર્યો હતો. હવે પછીના જે છે એમાં આપણે આજે આગળ અભ્યાસ કરીએ. ચાલો 12મી પ્રશ્ન પર 3125 બાળકોએ ભાગ લીધો. શું કહેવા માંગે છે આ વાક્ય કે 12મી પ્રશ્ન હતો ત્યારે 3125 બાળકોએ ભાગ લીધો હતો. તો બાળકોની સંખ્યા છે 3125. દરેક શાળામાંથી 25 બાળકોએ ભાગ લીધો હોય. આ કુલ બાળકો આટલા છે અને બધી શાળા છે એમાંથી 25 25 25 સ્ટુડન્ટ આવે છે તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો હશે? હવે અહીંયા બેટા શું કરવું પડે કે કુલ સ્ટુડન્ટ કઈ લીધા છે અને દરેકે દરેક શાળામાંથી કેટલા કેટલા સ્ટુડન્ટ આવે છે એ કહી દીધું છે કે બધામાંથી 25 25 આવે છે. પરંતુ શાળા કેટલી છે એ આપણે શોધવાની છે. તો અહીંયા શું કરશું? હા, ભાગાકાર, કારણ કે ભાગ જ પાડવા પડે. તો ચાલો હું દાખલો માંગું છું, તમે લોકો જોજો. કુલ બાળકોની સંખ્યા કેટલી છે બેટા? 3125. હવે આગળ જોઈએ. દરેક શાળાના વિદ્યાર્થીની સંખ્યા બરાબર 25. આપણે શોધવાનું છે કે શાળાઓ કેટલી છે. બધી સ્કૂલમાંથી ફિક્સ છે 25 25 25 સ્ટુડન્ટ આવેલા છે, બરાબર છે? તો ચાલો 3125 એને ભાગ્યા 25 25 એકા 25 25 દુ 50 વધી જાય. એક માંથી 5 બાદ થાય ને, અહીંયા લીધો 10 કો, અહીંયા 11 11 માંથી 5 જાય તો 6, 2 માંથી 2 શૂન્ય, ઉપરથી ઉતર્યા 2. 25 એકા 25 25 દુ 50. 2 માંથી 0 2, 6 માંથી 5 બાદ થાય તો કેટલા વધે? 1, ઉપરથી ઉતરશે 5. 25 25 125. તો કેટલી શાળાઓ હશે? 125 શાળાઓ હશે. તો લીટી લખવાની 2 થી કુલ 125 શાળાઓએ ભાગ લીધો હોય. આપણે જોયા કે દાખલામાં શું આપ્યું છે અને શું શોધવાનું છે એ ખાસ ઓળખતા શીખવાનું. નો સમજાય તો રકમને બીજી વખત વાંચવાની. અહીંયા જે પાંચમો દાખલો છે એમાં કઈ કઈ વસ્તુ આપેલી હતી? કુલ વિદ્યાર્થીની સંખ્યા અને દરેકે દરેક શાળામાંથી કેટલા બાળકો આવે છે એની સંખ્યા. આ બે વસ્તુના આધારે આપણે શું શોધવાનું છે તો કે શાળાઓ કેટલી છે તે. તો એના માટે તો આપણે ગુણાકાર બેઠા કરી તો જનરલી એવું વિચારે કે વધી જાય ને સંખ્યા. આમ પણ જ્યારે કુલ સંખ્યા આપી દીધી હોય તો એમાં કોઈ ગુણાકાર થાય જ નહીં, એના ભાગ જ પાડવા પડે. ચાલો આ દાખલો લખી નાખો. છઠ્ઠો દાખલો છે. એક થેલીમાં 81 લખોટી ભરી શકાય છે. શું કીધું? એક થેલી છે એમાં 81 લખોટી ભરી શકાય છે. ને વ્યવહારિક દાખલામાં એક શું કીધું હોય પછી બધી વસ્તુમાં એટલી ભરી શકાય. હવે 8252 લખોટી ભરવા માટે કેટલી થેલી જોશે અને કેટલી લખોટી બાકી રહેશે? જો પેલા એ કીધું છે કે એક થેલીમાં 81 લખોટી જોઈશે. હવે આપણી પાસે લખોટીઓ કેટલી છે? 8252. હવે મારે 8252 લખોટીઓ છે એના 81 81 81 એટલે શું કરવા પડે બેટા? ભાગ પાડવા પડે. અને વળી અહીંયા એવું પણ આવ્યું છે કેટલી લખોટી વધે તો અહીંયા સેફ પણ વધશે, કારણ કે આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે 100% વધશે.
વખતે કરજો હ જેથી તમને આવડી પણ જાય ને મજા પણ આવે જો આવડશે તો જ મજા આવશે ચાલો પહેલા જે છે એક થેલીમાં ભરાતી લખો છે કેટલી છે એક કેજી તો પહેલી લીટી લખવાની એક થેલીમાં ભરાતી લખોટી બરાબર કેટલી છે 81 8252 લખોટી ભરવા માટે જોતી થેલી એ આપણે શોધવાનું છે પ્રશ્નાર્થ છે હવે બંનેનો ભાગાકાર કરીએ 81 81 બે માંથી એક બાદ કરી તો 18 માંથી 8 બાદ કરી તો શૂન્ય ઉપરથી ઉતર્યા 5 81 કરતા 15 નાના છે બેટા એટલે એક સાથે ભાગ ચાલતો નથી તો મારે બીજી સંખ્યાને પણ ઉતારવી પડશે એક હારે આ રૂલ્સ છે ને તમને ખબર પડશે જ્યારે એક હારે બે સંખ્યા ઉતરે ત્યારે અહીંયા શૂન્ય મૂકવો પડે ફરીથી કહું છું જ્યારે તમે એકારે બે સંખ્યા ઉતારો છો ત્યારે ઉપર શૂન્ય મૂકવો પડે હવે 81 એકા 81 81 દુ નો ખબર પડે તો ગુણાકાર કરી ન થાય 162 તો 162 કરતા વધી ગયા એટલે 81 દુએ ભાગ ચાલશે નહીં તો 81 એકા 81 બાદબાકી કરી લઈએ 2 માંથી 1 જાય તો 1 5 માંથી 8 બાદ થતા નથી અહીંયા દશકો અહીંયા શૂન્ય અહીંયા 15 15 માંથી 8 બાદ થાય તો કેટલા વધશે 7 અને શૂન્ય શૂન્ય તો આપણે જોઈ શકીએ છીએ કે 101 થેલી ભરાશે અને વધશે કેટલી લખોટી 71 લખોટી વધશે શેષ વધી છે એટલે એ વધશે તો લીધી લખો તેથી 101 થેલી જોશે અને 71 લખોટી વધશે કમ્પ્લીટ ચાલો એક વખત સમજી અને પછી લખી નાખો પછીનો સમજીએ એક શાળામાં દાન પેટે રૂપિયા 3452 આવ્યા કશું કીધું છે કે દાન પેટે કેટલા રૂપિયા આવ્યા છે 3452 એટલે રૂપિયા એને મળ્યા છે 32 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવ્યા અને કેટલા રૂપિયા બાકી વધે તો અહીંયા પણ બેટા સ્પષ્ટ છે જોઈએ કે 32 બાળકોને સરખે ભાગે વહેંચતા સરખે ભાગે વહેંચવા એટલે ભાગાકાર કરવાનો થશે બરાબર છે ચાલો 7મો દાખલો પણ હું કરાવું છું શાળામાં દાન પેટે પેટેની કુલ રકમ બરાબર કેટલી છે 3452 રૂપિયા હવે પછીનું શું છે 32 બાળકોને સરખે ભાગે વહેંચતા ચાલો કરીએ ભાગાકાર 34 એને ભાગ્યા 52 32 એકા 32 4 માંથી 2 જાય તો 2 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતર્યા 5 તમે જોઈ શકો છો કે 32 કરતા 25 નાના છે એટલે ભાગ ચાલતો નથી તો કઈ વાંધો નહીં પછીની સંખ્યા ઉતાર એક આવે બે સંખ્યા ઉતરે એટલે ઉપર શૂન્ય મૂકવો પડે 32 7 7 14 તમારે એવું હોય બેટા તો ગુણાકાર કરી નાખવાનો સાત કરીએ સીધા
224. બે માંથી 4 બાદ થતા નથી અહીંયા દશકો અહીંયા 12 12 માંથી 4 બાદ થાય તો 8 4 માંથી 2 બાદ થાય તો 2 શૂન્ય શૂન્ય તો કેટલા બેટા એક એક વ્યક્તિને વિદ્યા બાળકોને ભાગ આવશે 107 રૂપિયા 7 માં આવશે અને 28 રૂપિયા વધશે ત્રીજી લખો તેથી દરેક બાળકના ભાગે 107 રૂપિયા આવે અને 28 રૂપિયા બાકી વધે કરી નાખો ચાલો ચાલો છેલ્લો લાસ્ટ દાખલો છે સમજીએ એક સહકારી મંડળીએ 1961 થેલી ખાતર મગાવ્યું 1961 થેલી ખાતર મગાવ્યું હવે આ ખાતર લાવવા માટે એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવી શકાતું તો ટેમ્પો છે કેટલી વખત ફેરા કરે તો બેટા એક વખત 37 બીજી વખત 37 તો આપણે ના 37 37 વડે શું કરવું પડે ભાગ તો અહીંયા પણ શું કરશું ભાગાકાર તો આઠમો દાખલો જોઈએ સહકારી મંડળ દ્વારા લવાતી થેલી કેટલી છે લવાતી ખાતરની થેલી લવાતી થેલી 1961 ખાતર મગાવ્યું હવે એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવી શકાતું હોય એક ટેમ્પા અથવા તો એક ફેરામાં એમ કહો તો પણ ચાલે એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવાતું હોય તો 1900 ભાગ તો વધી જાય તો 196 થી વધવાનો નથી તો 37 પંચા 185 એવું હોય તો તમે ગુણાકાર કરી લેજો 6 માંથી 5 જાય તો 1 9 માંથી 8 જાય તો 1 1 માંથી 1 જાય તો 0 ઉપરથી ઉતર્યા 1 37 સત્તા 100 સોરી 37 તરી 7 તરી 21 3 તરી 9 10 37 તરી 111 શૂન્ય 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 તો કેટલા ટેમ્પાને તે પણ ફેરા કરવા પડે તેથી ટેમ્પાને તે પણ ફેરા કરવા પડે ચાલો અહીંયા આપણે વ્યવહારિક દાખલા પૂરા થાય છે ટોટલ 8 દાખલા છે બધાને સમજજો સમજી અને કરજો અને બધા જ દાખલા મેં કરાવી દીધા છે તમારે લોકબુકમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે